વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજનો આપણો ટૉપિક તમે થમનેલમાં જોઈ રહ્યા છો એ મુજબ એમસીક્યુ સોલ્યુશન કરવું છે મિત્રો એમસીક્યુ સોલ્યુશનના વિડીયો બની ચૂકેલા છે જે અહીંયા આઈ બટન કરીને આવશે ત્યાં તમને જોવા અવશ્ય મળશે સાથે સાથે પ્લેલિસ્ટમાં પણ જોવા મળશે અને હા મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરીને રાખજો અને બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખરીદવી હોય તો ખરીદી શકો છો બાકી વિડીયો જોતા રહો તમને આવા ને આવા અવનવા એમસીક્યુ તમને મળતા રહેશે મિત્રો શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેક્ચરની પહેલો જ એમસીક્યુ આપણી સમક્ષ આવી ગયો છે ફરજિયાત ખર્ચા કે નફા સામેનો બોજ એટલે શું તો મિત્રો એટલે જોગવાઈઓ શું કહેવાય એને જોગવાઈઓ કહેવાય બરાબર જોગવાઈઓ લિયબિલિટીસ બરાબર ફરજિયાત ખર્ચા કે નફા સામેનો જે બોજો ઉભો કરવામાં આવે છે એને ભાઈ જોગવાઈઓ કહેવાય શું કહેવાય જોગવાઈઓ કહેવામાં આવે છે લિયબિલિટીસ ભાઈ ઇંગ્લિશમાં એને લીયાબિલિટીઝ કહેવાય તો એ પણ યાદ રાખવું કારણ કે આવા પણ પ્રશ્નો પૂછાય છે કે આ બધા પ્રશ્નો સામાન્ય કહેવાય છતાં મિત્રો આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે આગળ વધીએ તો કંપનીનો નોંધણી પહેલાંનો નફો એ ક્યુ અનામત કહેવાય મિત્રો યાદ રાખો કંપનીની નોંધણી પહેલાનો જે નફો હોય ને એને મૂડી અનામત કહેવાય એને શું કહેવાય ભાઈ તો એને મૂડી અનામત કહેવાય હોવામાં આવે છે કેપિટલ રિઝર્વ બરાબર કેપિટલ રિઝર્વ કહેવામાં આવે છે તો મિત્રો આ પણ પ્રશ્નો પૂછાઈ શકે તો તમારે યાદ રાખવાનું મૂડી અનામત કેપિટલ રિઝર્વ કહેવામાં આવે છે ત્યારબાદ કયા અનામત ખાતે કયા અનામત ખાતે શેર પ્રીમિયમની રકમ લઈ જવી પડે છે તો મિત્રો શેર પ્રીમિયમની રકમ છે જો પ્રીમિયમની રકમ કે ને બરાબર એટલે સમજી જવાનું કે ક્યાંક મૂડી અનામત આવેલું હશે બરાબર તો શેર પ્રીમિયમની રકમ કઈ ખાતે લઈ જવાની હોય મૂડી અનામત ખાતે લઈ જવાની હોય ક્યાં લઈ જવાની હોય મૂડી અનામત ખાતે તો યાદ રાખો મિત્રો આવો પ્રશ્ન પણ પૂછાય છે ક્યાં અનામત ખાતે શેર પ્રીમિયમની રકમ લઈ જવાની હોય ભાઈ મૂડી અનામત ખાતે અને શેર જપતીની ભાઈ આવો પ્રશ્ન પૂછાય શેર જપ્તીની

ધંધાના નવા મકાનને કલર કરો તો આ બધું મૂડી ખર્ચ કહેવાય શું કહેવાય મૂડી ખર્ચ કહેવાય કેપિટલ કેપિટલ એક્સપેન્સ જેને કહેવામાં આવે છે એ ભાઈ તો એ પણ યાદ રાખો ભાઈ મૂડી ખર્ચ ત્યારબાદ કરાર ન હોય કરાર ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય યસ મિત્રો કરાર ન હોય તો ભારતીય ભાગીદારો કાયદો બરાબર ભારતીય ભાગીદારી કાયદો એવું કહે છે કે સરખા પ્રમાણમાં બરાબર એક એક એકના પ્રમાણમાં ભાઈ વેચાય છે એકના પ્રમાણમાં વેચાય બરાબર ભાગીદારો જેટલા હોય એટલા સરખે હે ભાઈ વેચણી કરવામાં આવતી હોય જો નફો થાય તો નફાની વહેંચણી જો ખોટ જાતી હોય તો ખોટની વેચણી બરાબર યાદ રાખો ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારો માટે શું છે તો ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારો માટે ખર્ચ છે બરાબર ભાગીદારો માટે ખર્ચ છે જ્યારે પેઢી માટે પૂછાય ને ભાગીદારી પેઢી માટે તો પેઢી માટે આવક છે શું છે પેઢી માટે આવક છે તો આવી રીતે પણ પૂછાય ભાઈ યાદ રાખો બરાબર ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે પૂછાય તો શું છે ભાઈ ઇન્કમ છે આવક છે યાદ રાખો આવી રીતે જ પ્રશ્નો તમારી એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે ત્યારબાદ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે તો જૂના નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં વહેંચાય બરાબર નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં આવે પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે નફો કે ખોટ આવે એ ભાગીદારો વચ્ચે વહેંચાય છે મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતું બરાબર પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં શું કામ આવે બનાવવામાં શું કામ આવે તો મિત્રો નવા ભાગીદારનો પ્રવેશ હોય બરાબર પ્રવેશ હોય ત્યારે બનાવવામાં આવે મિલકતોની નવી આંકણી કરવા માટે અથવા નિવૃત્ત કોઈ થતો હોય બરાબર નિવૃત્ત થતો હોય ત્યારે ભાઈ આ પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે તો મિત્રો ત્યારે જૂના ભાગીદારો હોય બરાબર જૂના ભાગીદારો હોય એમના જૂના પ્રમાણમાં ભાઈ આ વહેંચણી થતી તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો આગળ વધીએ ત્યારબાદ એક સમ આવી ગયો છે આમ તો ભાગીદારો અ બ અને ક વચ્ચે નફા નુકસાન વેચણીમાં કરેલ ફેરફારને લીધે બનો ત્યાગ એક પંદરશ ભાગનો અને કનો ભાગ એક પંદર ભાગનો આવે છે તો મળેલ લાભનો અને મળેલ લાભ શું થાય ભાઈ લાભ શોધવાનું છે ભાઈ તો લાભ અને લાભ અને ભાઈ ત્યાગના પ્રમાણની ગણતરીવાળો આ દાખલો છે તો મિત્રો યસ ઓબિયસલી બટ ઓબિયસ તમને ખબર પડી જતી હોય બે પંદર છે હવે તમે આમાં એમ ન કહેતા કે ભાઈ આ પંદરનો છે જો તમને કીધું હું અહીંયા બને પણ ત્યાગ થાય છે કને પણ ત્યાગ થાય છે તો અને અને લાભ થાય ભાઈ ઓટોમેટિક લાભ થાય આનો અને આનો પ્લસ કરી નાખો બે પંદર અંશ ભાઈ આ એનો સાચો જવાબ બને છે યસ આ સાચો છે ભાઈ આગળ વધીએ નવો ભાગીદાર નવો ભાગીદાર પોતાના પાઘડીની હિસ્સાની રકમ રોકડમાં લાવે તો તે રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં જમા આપવામાં આવશે તો ભાઈ યાદ રાખો કે નવો ભાગીદાર પોતાના પાઘડીની હિસ્સાની જે રકમ હોય એ રોકડમાં લાવે તો તે રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં આપવામાં આવે છે જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં આપવામાં આવે છે ભાઈ જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં આપવામાં આવે છે દીપ અને અંકિત ત્રણ જેમ ચારના પ્રમાણમાં નફો નુકસાન વેચી રહેતા ભાગીદારો છે તેમણે ભાલચંદ્રને ભાગીદારીમાં દાખલ કરી અને નવો નફા નુકસાનનું પ્રમાણ અઢાર જેમ તેર જેમ સાત નક્કી કર્યું તો ભાગીદારોએ કરેલ ત્યાગનું પ્રમાણ શોધો ભાઈ મિત્રો ત્યાગનું પ્રમાણ આમ તો શોધવું જોઈએ બરાબર આ આખો સમની ગણતરી કરવી જોઈએ ત્યાગનું પ્રમાણ ત્યાગના સૂત્રથી ભાઈ ગણતરી કરવાની હોય પરંતુ હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં ચાર જેમ ત્રણ આવે બરાબર ચાર જેમ ત્રણ આનો સાચો જવાબ બની રહ્યો છે ભાઈ તમે જો ફ્રી હો તો ગણતરી કરીને ભાઈ સાચો જવાબ કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો અને મારી ક્યાંય ભૂલ હોય તો મને અવશ્ય મારું ધ્યાન તમે દોરી શકો છો આગળ વધીએ ભાઈ જ્યારે જ્યારે ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે પાઘડી અંગેની હિસાબી અસર નોંધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો પ્રીમિયમની પદ્ધતિ પાઘડીના પ્રીમિયમની રકમ જેને કહેવામાં આવે છે બરાબર પ્રીમિયમની પદ્ધતિનો ભાઈ યુઝ કરવામાં આવે છે ત્યારબાદ નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે છેલ્લે વાર્ષિક હિસાબથી એને નિવૃત્તિ સુધી બરાબર છેલ્લા જે વાર્ષિક હિસાબ હોય મિત્રો એ બનાવવા હોય બરાબર અને ભાઈ વચ્ચેથી નિવૃત્ત થતો હોય તો ત્યાં સુધી ભાઈ એ એનો જે નફો કે નુકસાન જે આવતું હોય એ મેળવવા હકદાર છે બરાબર લાયક છે ભાઈ યાદ રાખો આવો પ્રશ્ન પણ પૂછાય અટપટી રીતે પૂછાય પણ પ્રશ્નો પૂછાય તો આ બધા પ્રશ્નો તમને જોવા મળશે કયા ફંડની રકમ ભાગીદારો વચ્ચે વહેંચણી પાત્ર જ છે તો કર્મચારી અકસ્માત વળતર ભંડોળ યસ મિત્રો આની રકમ કર્મચારી અકસ્માત વળતર ભંડોળની જે રકમ હોય મિત્રો એ ભાગીદારો વચ્ચે જે વહેંચણી પાત્ર હોય બરાબર પ્રોવિડન્ટ ફંડની વહેંચણી ન થાય ઘસારા ફંડની પણ વહેંચણી ન થાય ઘાલખાદ અનામતની પણ વેચણી ન થાય આ કર્મચારી અકસ્માત વર્તર ભાઈ એનું જ્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા હોઈએ ત્યારે ભાઈ એની વેચણી કરી દેવામાં આવતી હોય છે ભાઈ આગળ વધીએ નિવૃત્ત થતા ભાગીદારની લેણી નીકળતી રકમ પર ભાગીદારની કાયદાની કલમ થર્ટી સેવન મુજબ કેટલા ટકા વ્યાજ આપવું જોઈએ ભાઈ મિત્રો આ બેઠે બેઠો ટેક્સ બુકનો એમસીક્યુ છે બરાબર છ ટકા વ્યાજ આપવું પડે ભાઈ જો આપણે એના પૈસા ન ચૂકવીએ કે બરાબર તો એની જે નીકળતી રકમ હોય એના ઉપર છ ટકા વ્યાજ ચૂકવવું પડે ભાઈ યાદ રાખો આ કલમ બેઠે બેઠે ટેક્સ બુકમાં આપેલી છે પૂછાઈ શકે મોસ્ટ આઈમપી ગણી શકો છો ભાઈ ત્યારબાદ કંપનીના સાચા માલિકો કોણ છે તો શેર હોલ્ડર્સ શેર હોલ્ડરો એ કંપનીના શું છે ભાઈ તો સાચા માલિકો છે બરાબર શેર હોલ્ડર એ કંપનીના કેવા સાચા માલિકો છે રિયલ રિયલ બરાબર ઓનર છે યાદ રાખવું શેર વટાવની બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ક્યાં મથાળા નીચે દર્શાવાય તો નહીં માંડેલ વાળેલ ખર્ચ બરાબર નહીં માંડી વાળેલ ખર્ચ શેર વટાવની વાત છે બરાબર શેર વટાવ ભાઈ શેર ડિસ્ક

આવી હતી તો યાદ રાખો ભાઈ આ પ્રશ્ન પૂછાઈ શકે ની સ્થાપના કારણ કે સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પર મોસ્ટ આઈએમપી આમાંથી કોઈ પણ એકાદો સવાલ હોય 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 ને હોય જ છે બરાબર વોટ ફેવરિટ આ ટોપિક છે એટલા માટે આમાંથી એકાદો પ્રશ્ન તમને જોવા મળશે આગળ વધીએ મિત્રો જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપવા કંપની બહાર પાડે છે એને શું કહેવાય પ્રોસ્પેક્ટર્સ બરાબર પ્રોસ્પેક્ટ્સ મતલબ કે વિજ્ઞાપન પત્ર અહીંયા તમને વિજ્ઞાપન પત્ર ઓપ્શનમાં નથી એટલે પ્રોસ્પેક્ટ્સ આ એનો સાચો જવાબ અહીં માન્ય ગણવો પડે છે જાહેર કંપનીમાં વધુ વધુ કેટલા સભ્ય હોઈ શકે તો કોઈ મર્યાદા નથી મિત્રો જાહેર કંપનીમાં કેટલા સભ્યો હોઈ શકે એની કોઈ મર્યાદા અહીં તમને આપેલી નથી પરંતુ ખાનગી કંપનીની મર્યાદા આપેલી છે ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે તો મિત્રો ઓછામાં ઓછા કીધા તો બે તો સભ્યો હોય જ ને ભાઈ ઓછામાં ઓછા બે તો સભ્યો હોય જતી

ત્યારબાદ ખાનગી કંપનીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય મિત્રો આ પ્રશ્ન પૂછે તો વધુમાં વધુ કે ને તો પચાસ પચાસ કંપનીના શેર ખરીદવા માટે વધુમાં વધુ કેટલા નામે અરજી કરી શકાય તો ત્રણ નામે અરજી કરી શકાય વધુમાં વધુ ત્રણ નામથી ભાઈ અરજી કરી શકાતી હોય છે કંપની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા વટાવે શેર બહાર પાડી શકે છે ભાઈ તો દસ ટકા વધુમાં વધુ દસ ટકા વટાવે એ શેર બહાર પાડી શકે છે શું કીધું છે પ્રશ્ન કરીએ કંપની મૂળ મૂળ કિંમતના કિંમતના વધુમાં વધુ કેટલા ટકા વટાવે શેર બહાર પાડી શકે તો દસ ટકા વટાવે ભાઈ શેર બહાર પાડી શકે છે કઈ કંપની વટાવથી શેર બહાર પાડી શકે છે તો ચાલુ કંપની ચાલુ કંપની એ વટાવથી ભાઈ શેર બહાર પાડી શકે છે તો યાદ રાખો ભાઈ શેનાથી વટાવથી શેર બહાર પાડી શકાતા હોય ત્યારબાદ ગીરવી ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ બતાવવામાં આવે છે તો તારણવાળી લોનના મથાળા હેઠળ બરાબર ગીરવી ડિબેન્ચર એ કંપનીના પાકા સરવૈયામાં એક સ્પેશિયલ મથાળા હેઠળ દર્શાવાય અને એ મથાળાનું નામ છે ભાઈ તારણવાળી લોનનું મથાળું બરાબર તારણવાળી લોનનું ભાઈ મથાળું ડિબેન્ચર નિધિના રોકાણો વેચતા થયેલ નફો ક્યાં ખાતે જમા થાય તો ડિબેન્ચર પરતનિધિ ખાતે જમા થાય ભાઈ તો ડિબેન્ચર પરત निधि ખાતે ભાઈ જમા થાય છે ત્યારબાદ જે ડિબેન્ચર પર વ્યાજનો દર શૂન્ય હોય એને ક્યાં પ્રકારના ડિબેન્ચર કહેવાય છે તો એને શૂન્ય વ્યાજવાળા ડિબેન્ચર કહેવાય કહેવાય શું શૂન્ય વ્યાજવાળા ડિબેન્ચર તરીકે એને ઓળખવામાં આવે છે તો યાદ રાખો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે ડિબેન્ચરના જાહેર ભરણા વખતે માઇનર ક્રેડિટ રેટિંગ કરાવવું એ એ શું છે ભાઈ ફરજિયાત છે બરાબર ક્રેડિટ રેટિંગ મીન્સ કે મિત્રો તમારી કંપની હોય તો એની શાખ કેવી છે બરાબર એ ભવિષ્યમાં ટકી શકશે કે કેમ બરાબર એની ભાઈ વાત કરવામાં આવે છે એટલે એ કરાવવું ફરજિયાત છે ડિબેન્ચર પરત પ્રીમિયમ કંપની માટે શું છે તો એ ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે બરાબર કેપિટલ પ્રોફિટ છે શું છે મૂડી નફો છે એ ડિબેન્ચર વળતર એટલે તો ડિબેન્ચર વળતર એટલે ભાઈ વ્યાજ એટલે શું ભાઈ ડિબેન્ચર વળતર એટલે વ્યાજ તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી ઓર રજા લવ જય હિંદ જય ભારત વંદે માતા ર